હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. નીંદરમાં લાગતો હોઈશ, પણ નીંદરમાં જ છું, કેમ કે રાતે 2 વાગે સૂતો હતો અને સવારે 7 વાગે નીંદર ઉડી. તો એમ થયું વાંધો નહીં, હવે ઉઠી જાઉં. કેમ કે પછી જો પાછો હોઈ જાય પછી 11 વાગે નીંદર ઉડે. હર વખતે એવું જ થાય કે 7-8 વાગે નીંદર ઉડે, પાછો હોઈ જાઉં 11-12 વાગે નીંદર ઉડે. એટલે એના વચ્ચે એના લખાય, એના ખાવાનું બનાવાય, પછી ડાયરેક્ટ એમને જોબ ઉપર જવું પડે. એટલે હવે પાછો સૂતો જ નહીં. આજે ડાયરેક્ટ બેસી ગયો, બ્રશ કરીને વાંચવા લખવા, થોડો ઘણો નાસ્તો છે, નાસ્તો કરતાં કરતાં લખું છું, અને બસ 2 કલાકનો ટાર્ગેટ છે એ લખીને પછી કંઈક ખાવાનું બનાવીશ. પછી પાછો 1-2 કલાક કોલેજનું કામ છે એ કરીશ, પછી બપોરે જોબ. જો લખવાનું બિસ્કિટ, રતલામી સેવ અને ફૂલવાળી એ તો પતી ગઈ હમણાં, પતાવી નાખી. બાકી હાલે છે બધું એકસાથે. તો 12 વાગે હું વાંચી વાંચીને પાછો હોઈ ગયો હતો, બહુ નીંદર આવતી હતી એટલે, અને હવે ઉઠ્યો હું 2-2.5 વાગે, 2:15 વાગે ઉઠ્યો હતો. પછી હવે ખાવાનું બનાવવાનું ચાલુ કર્યું છે. આ ડુંગળી પછી ટમેટા નાખી અને દાળ રેડી છે. મેં વઘાર દઈને દાળને, આમાં હે બ્રાઉન રાઈસ એ બની ગયા છે. તો દાળને ભાત ખાઈને જઈએ આજે. તો આજે લેપટોપ એ જ નિયા પડ્યું, અહીંયા વાંચતો હતો તે હોઈ જ ગયો. 12 વાગે હોતો તો 2:15 વાગે ઉઠો પાછો. તો આપણી દાળ હવે લગભગ બની ગઈ છે. લગભગ એટલે હા, બની જ ગઈ છે. ખાલી હવે ધાણ ભાજી નાખી દે એટલી વાર છે. રેડી ને જોઈ લ્યો, નાખી દે આમાં. હવે કંઈક મજા આવે એવું થયું છે. ધાણા ભાજીનો કલર અને સ્વાદ મોજ આવી જાય. પહેલા આપણે છે ને તારક મહેતા ચાલુ કરી અને પછી છે ને ખાવાનું લઈ. તો બસ નીકળી ગયા અહીં રોજની જેમ જોબ ઉપર. 3:30 થયા છે, 3:30 પહોંચવાનું હતું. હજી હું નીકળ્યો છું ઘરેથી. મજા આવી ગઈ ખાવાની, બહુ ખાધું. બસ હવે હાં જુદી હક. અત્યારે તો ખાલી દાળ ને ભાત જ ખાધા. ઇન્ડિયામાં હતા ત્યારે જ્યારે દાળ ભાત બનતા એમ તો અમારે મહિનામાં 1-2 વાર જ બનતા, કેમ કે દાળ ભાત બહુ ના બને. અહીંયા તો ઈઝી છે એટલે જલ્દી જલ્દી બની જાય એટલે બનાવી લઈ. બાકી ઇન્ડિયા તો ત્યાં દાળ ભાત બનતા ત્યારે રોટલી ને શાક ને દાળ ભાત ને છાશ ને અથાણું ને બધું હતું. એટલે અહીંયા આવું હોય તો બધું નહીં મળે, 1-2 વસ્તુ જ મળશે. બનાવો તો મળે, પણ એટલો બધો ટાઈમ એ ના હોય તમારી પાસે. કાં તો ટિફિન લગાડી લ્યો, પણ ટિફિનમાં એ ખાવાનું સારું આવતું નથી, બહુ મજા નથી આવતી એવું. એટલે બસ અમે તો જાતે જ બનાવીએ, જે આવડે જેટલો ટાઈમ હોય એટલો બનાવીને ખાઈ લઈએ. બાકી જે આવવાની ઈચ્છા ધરાવતા હોય કેનેડા, એટલે એટલું યાદ રાખજો કે ઇન્ડિયા જેવું નથી બધું ખાવા પીવાનું ને બધું, પણ બીજું બહુ બધું છે. તો વાગ્યા છે 10:15 અને ઘરે જાવું રેસ્ટોરન્ટથી જોબ ઉપરથી. ગૌરાંગને લેનીને ક્યારના ફોન કરે, રાહ જોવે છે, ખાવાનું બનાવી નાખ્યું હોય છે. એટલે મારી રાહ જોવે છે કે હું જાઉં અને પછી બધા હારે ખાઈએ. તો જોઈએ હું બનાવ્યું છે, બહુ ભૂખ લાગી છે. શું બનાવ્યું? આપણ આવું જબર મજા આવશે. રબડી
लेनिन डार्लिंग बोले क्या इसको मौज आएगी वो बहुत मस्त है जेविन चाक तो खाली बोल तो केम है बाकी वंदे ने लाओ पाछो भले जेव हो एवू વાગ્યો છે એક ઉઠ્યો તો 11:30 વાગે ત્યારના ઇન્ડિયાથી ફોન જ ચાલુ છે પપ્પાને ફોન કર્યો પછી માસીન છોકરાનો ફોન આવ્યો એનો 1.5 કલાક 1.25 કલાક આવેલો એટલે એક વાગ્યો હે હવે કંઈક વાંચવા લખવાનું હે કોલેજનું જોવાનું હે હું અસાઇનમેન્ટ હે ક્વિઝ હે નકર પછી ડ્યુ આવેલી જાય એટલે એ જોઈ લઈએ અને પછી કંઈક ખાવાનું બનાવીને ખાઈએ પછી 3:30 વાગે જોબ ઉપર જવાનું હે है कॉफी पीन निकली गयो हूँ जिम नी मेम्बरशिप कैंसल करवी है केम के टाइम नहीं मळतो हवे जावानो जरराई ले खोटा रुपया नत बगाड़वा ले मेम्बरशिप कैंसल करता हूँ अने फूड बेसिक में थोक सामान लेवानो है ए लई लईए बस आज नो वातावरण नो तमने कहो तो ठंडो पवन बहु है टेम्परेचर तो ओछू है पर तोय ते पवन बहु है બહુ બહુ ઠંડો પવન હે બારે મેમ્બરશિપ કેન્સલ કરાવી નાખી હે કેમ કે ટાઈમ જ નતો મળતો મારે ઓલી જોબ જે ચાલુ મતલબ કે જેનું ભણું છું એની તૈયારી ચાલુ કરવી છે એની જોબ માટે ફિલ્ડની એટલે એ ટાઈમ નથી મળતો અને પાછો શું કહે ખાલી ખોટા મહિને ને મહિને $17 જતા હતા મેમ્બરશિપના $17 છે દર મહિને એટલે 1000 રૂપિયા જેવું જ થાય ઇન્ડિયાનું હવે જો સામે ફૂડ બેઝિક છે ને આપણે જઈએ થોડી ગ્રોસરી કરવાની હે કરીને જલ્દી ઘરે જાય ખાઈ પીને પછી જોબે પહોંચવાનું હે પાછું ત્યારે છે નહીં કાંઈ પહેલાં તો પીનટ બટર ગોતી પીનટ બટર ને બ્રેડ ને કેળા ને એવું જ છે પીનટ બટર કેમ ગયું પીનટ બટર મળી ગયું છે અહીંયા ગોતવું પડે આપણે ઇન્ડિયાની જેમ નહીં ભાઈ લાવો તો ભાઈ એક પીનટ બટર એટલે આપી દે એવું અહીંયા હોય નહીં એટલે અહીંયા મોલમાં જઈને બધું ગોતી ગોતીને આપણે જ લેવાનું ખાલી તો બધા તમને બધાને ખબર જ હશે શું કહું હું અહીંથી કોથરી કાઢવાની ને સાથે જ ભરવાના અહીંથી લઈને ઇન્ડિયા જવું નહીં લૂમ ઉપર હાથ મૂકવાનો ખાલી કે ભાઈ આ લૂમમાંથી કિલો એક કે બહાર કાઢી દો એટલે ભાઈ કાઢી દે ચોખી દે બધું રેડી ઇન્ડિયા સારું હતું ને અહીંયા કરતા પછી વાં લાઈનમાં ઉભવાનું ને કરાવવાનું ને ઓલા તો ગાડી ઉપર બેઠા બેઠા ખાલી હાથ મૂકવાનો કેડા ઉપર એટલે કાઢીને જોખીને કોથરીમાં પેક કરીને હોત દઈ દઈએ બ્રેડ લઈ લઈએ બે બ્રેડ લઈ લઈએ એટલે પીનટ બટર આરે સવારે ખાવા થાય ઉઠીને હવે કાંઈ ઉઠીને મળતું નથી ખાવાનું સવારમાં $2.45 એટલે $2.5ની અહીં છે એક લઈ લઈ 750 ગ્રામ બસ હવે આટલું ઘણું નહીં પછી ઉપડશે નહીં વધારે એની લોડર બતાવું બાકી બધા કહેતા હોય એલા ઇન્ડિયામાં ક્વેશ્ચન કરતા હોય ત્યાં ટ્રેક્ટર ને લોડર ને હોય કે ના હોય સાથે તમને મિની લોડર બતાવું મિની લોડર આમ જોવો આ મિની લોડર આ ટ્રેક્ટર છે મિની લોડર એટલે બરફ કાઢવા લેવાનો ને એનું હોય બાકી તો શું હોય હવે આમાં આનું કામ અહીંયા મગ બાફી રેખા હે ભાત બનાવી રેખા હે એને તો આઈટમને એમને એમ ખાવું છે પણ આપણે મગનું શાક બનાવશું હવે બની ગયું હે શાક મસ્તીનું તો હવે આ શાક અને ભાત ખાઈ લઈએ પછી જાય જલ્દી ફટાફટ જોબ ઉપર મોડું થઈ ગયું હે એક તો લેનીને આપણી આવીને ખાઈ લેશે પવન બહુ વધી ગયો હે અને મોડો બહુ થઈ ગયો હે 3:30 થઈ ગયા અને 3:30 મારે પહોંચવાનું હતું તો જલ્દી જલ્દી પહોંચવા હવે બની ગઈ છે હવે વિડીયો લઈએ સાડા 9 થયા હે હું ને જવીન જઈ ઘરે જોઈએ ઓલા પહોંચી ગયા છે બે એક બનાવી રાખ્યું હોય તો સારું ગઈકાલની જેમ ગઈકાલે તો ભીંડા અને રોટલી ને મોજ આવી ગઈ હવે જોઈ ઘરે પહોંચી ભાઈ ખબર પડે
શું હે સરપ્રાઈઝ, કાં બનાવવાનું હોય છે ને કાં બનાવેલું હોય છે એ જોઈશે સરપ્રાઈઝ, તો બીજી કઈ હોય નહીં. જોઈએ હવે પછી ભાઈ ખબર પડે. લોટ બંધાઈ ગયો હે, 25-30 રોટલી નું તો હશે, લાજ ગૌ ઉભું રહેવાનું નથી. અને અહીંયા ટીંડોળા બટેકા થઈ ગયા હે. હલે લેનિન શાક બનાવવા માંડ્યા, અને જૈવિનભાઈ રોટલી ચાલુ કરશે હવે. ચાલુ થઈ ગયું હે ધીમે ધીમે કામકાજ. તો હવે 2 વાગ્યા છે હજી, એટલે ઇન્ડિયાથી વાત કરતો હતો, એક ભાઈબંધનો ફોન આવ્યો હતો અને પછી થોડુંક વાંચવાનું હતું એ કરતો હતો લખવાનું, એટલે એમાં 2 વાગી ગયા. ખાઈ લીધું હતું, બહુ જબરદસ્ત મજા આવી ગઈ, બહુ મસ્ત શાક બનાવ્યું હતું લેનિનભાઈએ ટીંડોળા બટાકાનું, રસાવાળું મસ્ત મજા આવી ગઈ. હા હવે સવાર સુધી ભૂખ ના લાગે, તમે 4 વાગ્યા સુધી વાંચો કે લખો એટલું ખાઈ લીધું હે. તો બસ હવે આ વિડીયોને અહીંયા પૂરો કરી, બ્લોગ એમ તો ગયા વખતેની જેમ જ થોડોક લાંબો હોય લો, પૂરો કરી અહીંયા. આઈ હોપ તમને બ્લોગ સારો લાગ્યો હશે, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમે ઇન્સ્ટામાં ફોલો ના કરતા હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈ તમે મને ફોલો કરી શકો છો. કાંઈ બી ક્વેરી હોય, મેસેજ કરવા હોય, વાત કરવી હોય તો ત્યાં તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો મને. બાકી વિડીયો સારો લાગ્યો હોય સાચે તો શેર કમેન્ટ અને લાઇક કરવાનું ભૂલતા નહીં, તાકી બીજા બધા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ પછીના વ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.